રાજસ્થાનમાં સર્જાયેલી અપરેર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના કારણે ગુરુવારે ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યા હતા વડગામમાં નવ પોઇન્ટ નવ મિલિમીટ અને પાલમપુરમાં ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો હતો અમીરગઢ દાંતા ધાનેરા થરાદ કાંકરેજ દાંતીવાડા વાવ ભાભર સુઈગામ અને ડીસા તેમજ પાલનપુર તાલુકામાં અલગ અલગ સ્થળો ઉપર છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા કમોસમી વરસાદ થતાં પાક ઉપર સંકટ ઊભું થયું છે

પાલનપુર પંતકના સ્થાનિક ખેડૂતોએ પોતાની વ્યથા બીકે ન્યૂઝ ચેનલના કેમેરા સામે વ્યક્ત કરી હતી બનાસકાંઠામાં ગઈકાલે કમોસમી વરસાદના કારણે ખેતીના પાકમાં મોટું નુકસાન થયું છે ખાસ કરીને ઘઉ રાયડો એરંડાના પાકમાં મોટું નુકસાન થયું છે ખેડૂતોના મોઢે આવેલું કોળિયું છીનવાઈ ગયું છે ત્યારે આજે પાલનપુર પંથકમાં જે ખેડૂતો છે આજે અમારી સાથે છે એમને કયા પાકનું વાવેતર કર્યું હતું અને કેટલું નુકસાન થયું છે એમના મોઢે જાણવાની કોશિશ કરશું

હવે અમારે ઢોર ઢોકર ચમન જ વાળવો સાહેબ વાવે તો વાવી તારે લગભગ ત્રણ મણ ચાર મણ ઘઉં પહેર્યા હતા એ બધું સાફ ઊભાડી દીધું મારે દોણો છ તો બધું સાફ કરી દેખશું ભાઈ પાક લેવાની પાક લેવાની હવે ઓળી ચડી લેવાની તૈયારી હતી નુકસાન દુખાતો સાહેબ કાશી કેટલું હવે કાક પાક ને આપણે શું કહીએ કેટલું નુકસાન થાય હા આ આવીશ તો પણ ખેડૂત છે પ્રકાશભાઈ

જે ખેડૂતોનો જે કોળિયો હોય એ છીનવાઈ જાય છે ત્યારે બીજા પણ ખેડૂત છે આપણી સાથે વાત કરશું શું વાવેતર કર્યું તું અમારે એરંડા ઘઉં બે ત્રણ એકમ વાવેલું હતું તે બધા ભાગીને જમીન ઉપર પડી ગયા હવે અમારે ઢોર પણ સીધી જીવાડો ખાસ કરીને વ્યવસાય શું ખેતીનો ખેતીનો અમારો ધંધો ખેતીનો બીજો કોઈ નોકરી બીકરી થાય ને અમારે ત્યાં તો ખેડૂત તો અમારે અહીં રૂબું સાલ આનાજ ભય પડી ગયું હોય શું કરે આ ઉપર કરવા તો મુશ્કેલીમાં અચાનક મોટાભાગે પાલનપુર પંથકના જે ખેડૂતો છે એ કમોસમી વરસાદના કારણે ઘઉં અને એરંડામાં મોટા ભાગે નુકસાન થયું છે જે હાલ એક ખેડૂતોના એક આવકનું એક મોટું સાધન ગણાતું હતું પણ કમોસમી વરસાદના કારણે બધું જમીન દસ્ત થઈ ગયું છે વિનોદ સુંદેશા બીકે ન્યૂઝ ચેનલ પાલનપુર